નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 398 પોઝિટિવ કોવિડના કેસીસ થયા છે. આજ સમય દરમિયાન 15 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ રહ્યું છે, અને 15 એવા લોકોના પણ મૃત્યુ થયા છે જેમાં એમના દુઃખદ અવસાનનું પ્રાઇમરી કે પ્રાથમિક કારણ એમની અન્ય ગંભીર બીમારી, જેને આપણે કોમોર્બિડિટી કહીએ છીએ, હતું, અને વધતા એમને કોવિડનું સંક્રમણ, ચેપ પણ લાગ્યું હતું. હવે આ જે મૃત્યુના અંક છે એ પૈકી અમદાવાદમાં 26 લોકોનું દુઃખદ અવસાન થયું છે. એનું બ્રેકઅપ જોઈએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11 લોકોનું અવસાન થયું છે, એસવીપી હોસ્પિટલમાં 3 લોકો, એલજીમાં 1, IKDRC માં 4, સોલામાં 3, GCRIમાં 2, અને GCSની અંદર, એટલે ગુજરાત કેન્સર સોસાયટીની જે મેડિકલ કોલેજ છે, એમાં 1, એમ કરીને અમદાવાદમાં કુલ 26 લોકોના દુઃખદ અવસાન થયા છે. હવે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે, એટલે જેમને ચિકિત્સા લીધી, સાજા થઈને પાછા ઘરે ગયા, એ અંક 176 છે, એટલે 176. આની ટકાવારી જોઈએ તો 41.62% લોકોની રિકવરી થઈ છે. હવે અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ કેસીસ છે એ અંક વધીને 12,539 થાય છે, અને એ પૈકી એક બહુ જ મોટી સંખ્યામાં 5,000 આપણે ક્રોસ કર્યા. આજે 5,219 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે, એટલે 5,219 એવા લોકો છે કે જે ડિસ્ચાર્જ થઈ ગયા છે. જે એક્ટિવ પેશન્ટ્સ છે એ પૈકી 47, એટલે 47 એવા છે ક્રિટિકલ છે વેન્ટિલેટર પર, અને 6,524 એવા લોકો છે કે જે સ્ટેબલ છે, 6,524. પછી અત્યાર સુધીના જે ટેસ્ટ કુલ ગુજરાતમાં કર્યા એ છે 1,60,772, અને છેલ્લા 24 કલાકમાં જે આપણે ટેસ્ટ કર્યા છે 6,098 ટેસ્ટ આપણે કર્યા, એટલે 6,098 જેટલા ટેસ્ટ આપણે છેલ્લા 24 કલાકમાં કર્યા. આજે બીજી અગત્યની બે વાત, એક તો આપણે આયુષ પદ્ધતિ અપનાવવાની વાત, ગુજરાતે એમાં ઘણી પહેલ કરી છે શરૂઆતથી જ, અને આનાથી એક તો લોકોને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે હોમિયોપેથી અને આયુર્વેદની દવાઈ આપી છે, જેથી કે આ સંક્રમણ થાય તો આપણું શરીર એની સામે લડી શકે છે. પણ આની સાથે સાથે હવે ટ્રીટમેન્ટ પણ, એટલે પ્રોફિલેક્સિસ નહીં પણ ટ્રીટમેન્ટ માટે પણ ભારત સરકારના આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સ મુજબ એની બધી પદ્ધતિ ફોલો કરીને આપણે મેડિસિટી અમદાવાદમાં આયુર્વેદની દવા 505 લોકોને આપીએ છીએ, અને એસવીપી હોસ્પિટલમાં 176 લોકોને આપીએ છીએ. અને એ જ રીતે જે હોમિયોપેથીની પણ આપણે શરૂઆત કરી છે આ બેમાં, અને ઓપીડી આયુર્વેદિક મેડિસિન જે છે 34 લોકોને આપીએ છીએ, અને 16 સિવિલમાં પણ આઈપીડી આયુર્વેદિક મેડિસિન 49 લોકોને આપીએ છીએ. તો આ રીતે આપણે આટલા પેશન્ટ્સ માટે આયુષ પ્રભાગની જે ટ્રીટમેન્ટની પ્રોટોકોલ છે એને ફોલો કરીને એમને પણ આ આપીએ છીએ, અને આનાથી એક સારા ફાઇન્ડિંગ્સ, એટલે આપણે આ એક જાતનું અનુસંધાન પણ કરી રહ્યા છીએ, એમાં ખબર પડશે કે કેટલા લોકો ઝડપથી વધારે જલ્દી ડિસ્ચાર્જ થઈ ગયા, અથવા તો એમાં શું બેનિફિટ્સ રહ્યું. આજે છેલ્લે એક સાફળ્ય ગાથા પણ શેર કરવા માગીએ છીએ. એક ખાસ આપણા એક પત્રકાર સમાજના આપણા એક ભાઈ છે, વિપુલભાઈ બાલધા, તેઓ અહીંયા પણ જે આપણી પ્રેસ મીટ્સમાં રેગ્યુલરલી આવતા હતા, અને એમને એપીએમસી આલમપુરની એમને મુલાકાત લીધી, અને એના લીધે એમને ચેપ લાગ્યું હતું અને દાખલ થયા હતા કોલવડા, આપણી જે કોવિડ કેર સેન્ટર છે, કોરોના પોઝિટિવ જે લોકો નીકળે છે, એસિમ્પ્ટોમેટિક હોય છે, એમને કોલવડા ખાતે રાખવા માટેની વ્યવસ્થા ગાંધીનગરમાં કરી છે. ત્યાં તેઓ દાખલ થયા હતા, અને ત્યાં જે ડૉક્ટર્સે એમની રોજે રોજ મુલાકાત પણ લીધી અને સારવાર આપી, ડૉક્ટર ચેતન પટેલ, ડૉક્ટર યોગેન્દ્ર શાહ અને ડૉક્ટર વિપુલ સોનેરી, આનું આખું નોડલ ઓફિસર કોવિડ કેર સેન્ટર કોલવડામાં હતા. તો એમના જે અનુભવ છે, એમના જે ફીડબેક છે, એમને આ અનુભવ કેવું લાગ્યું એ આપણે આ વિડીયો પર જોશું.
गांधीनगर कोलोड़ा खाते आयुर्वेदिक हॉस्पिटल में शुरू करवामां आवेल कोविड केर सेंटर तमाम रीते योग्य होवानुं प्रतीति अमने अमारी सारवार दरमियान थई छे। आ कोविड केर सेंटर नो पहेलो दर्दी हतो एवुं मने जाणवा मळ्युं छे। त्यारे पहेलो दर्दी होवा छतां पण मने कोईपण वस्तुओनी अछत त्यां आगळ मने जोवा नथी मळी। समयसर दवा, समयसर जमवानुं, समयसर चा सहित मेडिकल चेकअप पण दिवसना त्रण वखत तमाम डॉक्टरो द्वारा करवामां आवती हती अने तेमना द्वारा फोन पर पण पूछपरछ करवामां आवती हती अने तमाम मेडिकल बाबते पण फोन द्वारा एमने माहिती लेवामां आवती हती। कोलोड़ा आयुर्वेदिक कोविड केर सेंटर में जे डॉक्टर सोनेरी जेमना अंडर में हाल आ समग्र कामगीरी थई रही छे तेमनी पण खरेखर खूब ज प्रशंसनीय कामगीरी रही छे। तमाम दर्दीओने फोन द्वारा तेओ પોતાના હેલ્થ વિશેની પણ માહિતી પૂછતા હતા અને તેમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવતી હતી, જેને લઈને દર્દીઓને ખૂબ જ સારી સારવાર મળી રહેતી હતી। કોલોડા કોવિડ સેન્ટરમાં સ્વચ્છતાથી લઈને તમામ દર્દીઓને ભોજન, તેમના ટેસ્ટિંગ, તેમને સમયસર જે પણ જરૂરિયાત હોય તે તમામ મળી રહેતી હતી અને દવાઓ પણ સમયસર મળી રહેતી હતી। કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં આયુષ વિભાગની પણ સારી કામગીરી હતી। તમામ રોજ સવારે ઉકાળાથી લઈને આયુષની જે પણ દવાઓ હતી તે દવાઓ દર્દીઓ સમયસર લઈ શકે તે માટે ત્યાં આગળ પહોંચાડવામાં આવતી હતી અને આ તમામ દવાઓ એલોપેથી અને આયુર્વેદિક બંને દવાઓનો લાભ કોલોડા આયુર્વેદિક હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને મળી રહી હતી। હું 14 દિવસ દરમિયાન જે પણ કોલોડા આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં સારવાર લીધી તે દરમિયાન ખૂબ જ સારો અનુભવ મને થયો છે। જમવાનું પણ સરસ મળી રહેતું હતું, ચા નાસ્તો પણ સારો આવતો હતો। ડોક્ટરો દ્વારા પણ, ડોક્ટર સોનેરી અને તેમની ટીમ દ્વારા જે પણ જે દર્દીઓની સારવાર કરવાની હોય તે પણ એક દર્દી તરીકે નહીં પરંતુ ઘરના સભ્યો તરીકે ધ્યાન રાખવામાં આવતું હતું ને તેને લઈને જ હું પણ 14 દિવસની જે મારી સારવાર હતી તેમાં ક્યાંય પણ મને સેજ પણ ઓછો જેવું લાગ્યું નહોતું અને ઘરના સભ્ય તરીકે જ ડોક્ટરો મને રાખી રહ્યા હોય તેવી પ્રતીતિ મને થઈ હતી। તેથી હું કોલોડા કોવિડ કેર સેન્ટરમાં જે પણ ડોક્ટરો અને જે પણ કર્મચારીએ મારી સેવા માટે ફરજ બજાવી છે અને રાજ્ય સરકારે જે વ્યવસ્થા કરી છે તેનાથી હું સંપૂર્ણ સંતુષ્ટ છું।